જેતપુરમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ એક બુટલેગરે યુવકને છરીના ગાજીકી પતાવી દઈ હત્યા કરી નાખી છે, જેને લઈને પોલીસે હત્યારાને પોલીસના સકંજામાં લીધા હોવાનું સામે આવ્યું। જેતપુર શહેરના ભોજાદાર વિસ્તારમાં રહેતી હિના જિગ્નેશ નરસોતર નામની પરણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ઘટના બની તે દિવસે બપોરે તેના પતિ જિગ્નેશને કોઈનો ફોન આવતા તે બહાર ગયો હતો અને ત્યાંથી થોડી જ વારમાં જાણવા મળ્યું કે ચિરાગ ઉર્ફે લંગડો પરમારે તેને છરી મારી દીધી છે, જેથી તે તરત જ બનાવની જગ્યાએ દોડી હતી અને ત્યાં લોહી નીકળતી હાલતમાં જિગ્નેશને પડેલો જોયો હતો। આથી તાબડતોડ તેને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનામાં મૃતક જિગ્નેશ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે તેની પત્ની પણ મજૂરી કરે છે, જેમાં આ દંપતીને હાલ બે બાળકો હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે દારૂની બાતમી આપતા આવવાની શંકાએ એક પત્નીના પતિ તેમજ બે બાળકોના પિતાને મોતને ઘાટ ઉતારી દેતા બાળકો પિતા વિહોણા અને પત્ની પતિ વિહોણી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે ચિરાગ ઉર્ફે લંગડો વિનુભાઈ પરમાર અને તેમના સાગરિત હર્ષદ મનસુખભાઈ ભટાણિયા નામના બે વ્યક્તિઓને સંકંજામાં લીધા છે। આ ઘટનામાં મૃતક જિગ્નેશની પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે આજથી 15 દિવસ પૂર્વે હત્યા કરનાર ચિરાગ સહિત 3 શખ્સ રાત્રિના સમયે તેના ઘરે આવ્યા હતા અને તું અમારી બાતમી પોલીસને આપીને અમારો દારૂ પકડાવે છે, તેમ કહી જિગ્નેશને માર માર્યો હતો અને ત્યારબાદ ચિરાગ સાથે આ બાબતે સમાધાન પણ થઈ ગયું હતું। પરંતુ ફરી જિગ્નેશને ફોન કરીને બોલાવી ચિરાગે સરી વડે તેની હત્યા નિપજાવી નાખી છે તેવું જણાવ્યું છે। ત્યારે આરોપી ચિરાગ પરમાર અને હર્ષદ ભટિયાણીયાની થોડા જ કલાકોમાં પોલીસે ધરપકડ કરી છે અને હાલ પોલીસે આ બાબત ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આશીષ પાટડિયા, ZS TV, જેતપુર। સર, ગઈકાલે એક સામાન્ય બોલાચાલીનું પરિણામ હત્યામાં પડ્યું હતું, આરોપી કોણ છે અને હત્યા થવાનું કારણ શું? ભોજાદાર વિસ્તાર છે જેતપુરમાં, ત્યાં એક જિગ્નેશ અને ચિરાગ ઉર્ફે લંગડો બંનેને અગાઉ એક માથાકૂટમાં બંદૂક ચાલતું હતું તેનું ખાર રાખી અને પાછો બંને સામસામે આવી જતા બોલાચાલી થતાં ચિરાગ ઉર્ફે લંગડાએ જિગ્નેશને પેટમાં છરીનો એક ઘા મારી અને બાકીના મૂંડમાર મારી અને મોત નિપજાવેલ છે। જિગ્નેશની વાઇફ છે, તેમણે ફરિયાદ નોંધાવી 302 મુજબનો ગુનો દાખલ કરી અને આગળની તજવીજ જેતપુર CTPI કરી રહ્યા છે। મૃતકના પત્નીનો આરોપ છે કે પોલીસને બાતમી આપવાના હિસાબે મારા પતિનું મર્ડર થયું છે, એવું હજી ફલિત નથી થતું, પણ બંનેની એવી માથાકૂટ હતી કે તું મારી બધામાં રજૂઆત કરે છે, એટલે હવે કઈ રજૂઆત છે એ બાબતે તપાસ